साबरकांठा જિલ્લાના પ્રાતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ઉપર આવતી 5 થી 6 જેટલી બસો બંધ થતા પ્રાતિજ તલોદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને લેખિતમાં રજૂઆત કરી। પ્રાતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતેથી વર્ષોથી આવતી બસ સિલ્લા એક અઠવાડિયાથી કોઈ કારણોસર બંધ કરવામાં આવતા પ્રાતિજથી મુસાફરી કરતા મુસાફરો તથા નોકરી કરતા કર્મચારીઓ તેમજ પ્રાંતિજના વેપારીઓને અપડાઉન કરવામાં મુશ્કેલી પડી છે તથા અમદાવાદથી પ્રાંતિજ આવતી સિલ્લા સાંજના 9 વાગ્યાની આવતી બસ બંધ કરી દીધી છે। જે બસ પણ છેલ્લા 50 વર્ષથી ચાલતી અને સાંજે સિલ્લી બસ હોવાથી અમદાવાદ ગીતા મંદિરથી મુસાફરી કરતા મુસાફરોને ખૂબ જ અનુકૂળ પડતી તે બસ કોઈપણ કારણોસર બંધ કરી દીધી છે। આ સિવાય પ્રાંતિજથી રણાસણ વાયા ભાંખરિયા પ્રાંતિજથી અમદાવાદ નાઇટની બસ હળિયોલથી વાયા ભાંખરિયા અમદાવાદ કેસરપુરાથી વાયા ભાંખરિયા અમદાવાદ હિંમતનગરથી વાયા ભાંખરિયા અમદાવાદ વગેરે 5 થી 6 બસો બંધ થવાથી પ્રાંતિજના શહેરીજનો તથા વેપારીઓ કર્મચારીઓને હાલ તો હાલાકીઓ પડી રહી છે। તો પ્રાંતિજ નગરના વેપારીઓ દ્વારા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને લેખિતમાં જાણ કરી છે। તો હિંમતનગર તથા અમદાવાદ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે અને જો આવનારા દિવસોમાં ઉકેલ નહીં આવે તો વેપારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ઝીલ રાવલ, ZSTV પ્રાંતિજ।